ચોમાસાની ઋતુમાં ઘણીવાર વાદળ ફાટવાના સમાચારો સાંભળવા મળે છે. પહાડોમાં વાદળ ફાટવાથી ઘણીવાર આંખે આખા ગામ નાશ પામે છે અને અનેક લોકો મૃત્યુ પામે છે. ભારતમાં ચોમાસામાં આ ઘટના અવારનવાર બનતી રહે છે, ત્યારે આપણે આ વિડીયોમાં એ સમજવાનો પ્રયત્ન કરીશું કે વાદળ ફાટે છે કેમ, ક્યારે વાદળ ફાટ્યું કહેવાય અને હવામાન વિભાગ વાદળ ફાટવાની આગાહી કરી શકે. આ જ પ્રશ્નના જવાબ જાણવા માટે અમે દિલ્હીના રિજનલ વેધર ફોરકાસ્ટિંગના હેડ ડૉક્ટર કુલદીપ સાથે વાત કરી. અમે તેમને પૂછ્યું કે વાદળ ફાટવાની ઘટના શું હોય છે, વાદળ ફાટવું એટલે શું. ડૉક્ટર કુલદીપે જણાવ્યું કે હવામાન વિભાગની પરિભાષા મુજબ એક કલાકમાં 10 સેન્ટીમીટર અથવા તેનાથી વધારે ભારે વરસાદ નાના વિસ્તારોમાં એટલે કે 1 થી 10 કિલોમીટરના વિસ્તારમાં થઈ જાય તો એ ઘટનાને વાદળ ફાટવું કહે છે. ક્યારેક એક જગ્યા પર 1 થી વધારે વાદળ ફાટી શકે છે. આવી સ્થિતિમાં જાનહાનિ અને મિલકતનું વધારે નુકસાન થાય છે, જેવી રીતે ઉત્તરાખંડમાં વર્ષ 2013માં થયું હતું. પરંતુ ભારે વરસાદ પડવાની દરેક ઘટનાને વાદળ ફાટવું કહેવામાં આવતું નથી. વાદળ ફાટવાના કારણો શું હોય છે? ડૉક્ટર કુલદીપ આ અંગે જણાવે છે, આ ભૌગોળિક અને હવામાનની પરિસ્થિતિ પર નિર્ભર કરે છે. ચોમાસાના પવનો દક્ષિણમાં અરબ સાગરથી પોતાની સાથે ભેજ લઈને આવે છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભૂમધ્ય સાગરથી ફૂંકાતા પવન પશ્ચિમમાં ઈરાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાનથી ભેજ લઈને આવી રહ્યા છે. આવી સ્થિતિમાં જ્યારે આ બંને પવનો એકબીજા સાથે અથડાય તો એવી પરિસ્થિતિ સર્જાય છે કે ઓછા સમયમાં વધારે ભેજથી ભરેલા વાદળ નાના વિસ્તાર ઉપર બની જાય છે અને અચાનક જ ઓછા સમયમાં ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ થઈ જાય છે. આ ઉપરાંત પહાડો પર સ્થાનિક સ્તરે પણ અનેક એવી પરિસ્થિતિઓ સર્જાય છે જેનાથી ઓછા સમયમાં વધારે વરસાદ થઈ શકે છે. તે કારણોસર પણ પહાડોમાં વાદળ ફાટવાની ઘટના બની શકે છે. શું વાદળ ફાટવાની ઘટના ફક્ત ચોમાસામાં જ બને છે? ડૉક્ટર કુલદીપ કહે છે કે ચોમાસા દરમિયાન અને ચોમાસાના થોડા સમય પહેલા જેને આપણે પ્રી મોન્સૂન કહીએ છીએ તે દરમિયાન આ પ્રકારની ઘટના વધારે બને છે. મહિનાની વાત કરીએ તો મેથી લઈને જુલાઈ ઓગસ્ટ સુધી ભારતના ઉત્તર વિસ્તારમાં આ પ્રકારની વાતાવરણીય અસર જોવા મળે છે. શું વાદળ ફાટવાની આગાહી કરી શકાય છે? આ વિશે ડૉક્ટર કુલદીપ જણાવે છે કે વાદળ ફાટવાની ઘટનાઓ 1 થી 10 કિલોમીટરના અંતરમાં નાના પાયે થયેલા વાતાવરણના ફેરફારના કારણે થાય છે, એટલે તેની આગાહી કરવી મુશ્કેલ હોય છે. રડારથી એક મોટા વિસ્તાર માટે ખૂબ ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગ લગાવી શકે છે, પરંતુ કયા વિસ્તારમાં વાદળ ફાટશે તે પહેલેથી જણાવવું મુશ્કેલ છે. શું ફક્ત પહાડોમાં જ વાદળ ફાટવાની ઘટના બને છે? ડૉક્ટર કુલદીપ આંગે કહે છે કે દિલ્હી, પંજાબ, હરિયાણા અને સપાટ ભૂપ્રદેશમાં પણ વાદળ ફાટવાની ઘટના બની શકે છે, પરંતુ ભારતમાં મોટાભાગે ઉત્તરના વિસ્તારમાં જ આ પ્રકારની ઘટના જોવા મળે છે. એવું એટલે કેમ કે નાના પર્વતીય વિસ્તારમાં અનુકૂળ સ્થિતિ વધારે મળે છે, કેમ કે ત્યાં ઊંચાઈ વધારે હોય છે. શું નોર્થ ઇસ્ટમાં વાદળ ફાટવાની ઘટના બને છે? ડૉક્ટર કુલદીપ જણાવે છે કે ચેરાપુંજી જેવા વિસ્તારમાં તો આખા વર્ષ દરમિયાન વધારે વરસાદ થાય છે. બંગાળની ખાડીથી પવનો ભેજ લઈને આવે છે, ચોમાસા દરમિયાન ત્યાં પણ આવી પરિસ્થિતિ બને છે. તે વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટનાઓ બને છે, પણ ત્યાંના લોકો પહેલેથી જ આના માટે તૈયાર રહે છે. પાણીનો કોઈ એક જગ્યાએ ભરાવો નથી થતો, ઝડપથી નીકળી જાય છે. જ્યાં વાદળ વધારે ફાટે છે ત્યાં લોકો રહેતા જ નથી, એટલે જાનહાનિ અને સંપત્તિના નુકસાનના સમાચાર વધારે આવતા નથી. અહીંયા એ સમજવાની જરૂર છે કે એક કલાકમાં 10 સેન્ટીમીટર ભારે વરસાદના કારણે વધારે નુકસાન નથી થતું, પણ આજુબાજુ કોઈ નદી સરોવર પહેલેથી જ છે તો તેમાં અચાનક વધારે પાણી ભળી જાય છે. એ કારણથી આજુબાજુના રહેણાંક વિસ્તારને નુકસાન પહોંચે છે. આ જ કારણથી જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટનાઓમાં જાનહાનિ અને મિલકતના નુકસાનના સમાચાર વધારે આવે છે.